ભાવનગરના વર્તેજ પોલીસ મસ્તકના આ સ્ટાફને મળેલી બાતમીના આધારે વર્તેજ પોલીસની ટીમે વર્તેજ ગામની સીમમાં આવેલ ગોગાની નર તરીકે ઓળખાતી જગ્યામાં દરોડો કર્યો ત્યારે 7 જેટલા વાહનોમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હોય પોલીસે નળમાં પ્રવેશી અલગ અલગ પ્રકારના વાહનોમાં તલાશી લેતા બિયરની 84 પેટી અને વિદેશી દારૂનો જથ્થો 395 પેટી કુલ મળી રૂપિયા 17,12,400 મુદ્દાવાલ કબજે કર્યો હતો આ દરમિયાનમાં મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય 9 શખ્સોના થી છૂટવામાં સફળ રહ્યા હતા વર્તેજ પોલીસે કુલ મળી 7 વાહનો દારૂ અને બિયરનો જથ્થો મોબાઈલ મળી કુલ 37,17,400 મુદ્દામાલ ઘટના સ્થળેથી કબજે લીધો હતો ગઈકાલ રાત્રે ભાવનગર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એવી હકીકત મળેલી કે વર્તેજ ગામની સીમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર અને એની ડિલિવરીની કોઈ ઘટના ચાલુ છે એ દરમિયાન મને એવી હકીકત મળતા મારી એએસપી ઓફિસના સ્ટાફ અને વર્તેજ પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક બોલાવી અને જે બાતમીવાળી હકીકત હતી એને વેરીફાઈ કરવા જતાં વર્તેજની સીમમાં ઘોઘાની નળ પાસેના ખુલ્લા વિસ્તારમાં પહોંચતા એક કન્ટેનર 3 આઈશર ટેમ્પો 1 ઇકો ગાડી અને 2 બાઇક જેવા અલગ અલગ વાહનો જોવા મળેલા અને પાસે જતા તપાસ કરતા અને એમાં ઇંગ્લિશ દારૂ જણાઈ આવતા રેડ કરી અને મુદ્દામાલ અને વાહનો કબજે કર્યા છે આ રેડ દરમિયાન ટોટલ 395 પેટી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને 84 પેટી બિયરનો જથ્થો મળી આવ્યો છે એમ કરીને કુલ 17,12,400 કિંમતનો દારૂનો મુદ્દામાલ અને અંદાજે 21,00,000 કિંમતના અલગ અલગ વાહનો કબજે કરી અને ભાવનગર ડિવિઝન અને વર્તેજ પોલીસ સ્ટેશનની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટના સ્થળેથી આરોપીઓ જે છે એ પોલીસને આગળથી જોતા ભાગી ગયા પરંતુ મહેન્દ્ર ઉર્ફે રાજુ નામના એક આરોપીને ઘટના સ્થળેથી ઉપાડી લીધો છે આ જથ્થો ક્યાંથી આવ્યો છે કોણ લાવ્યું છે અને એની હેરફેરમાં કેટલા લોકો સામેલ છે એ તમામની વિગતવારની તપાસ વર્તેજ પોલીસ સ્ટેશને હાથ ધરી છે અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.